નવસારીમાં કોરોના વોરિયર્સ નર્સની આત્મહત્યા ફરિયાદ નોંધાઈ. નવસારી સિવિલ હોસ્પિટલમાં મેઘાબેન અંકિત ખંભાતી ઉંમર વર્ષ 27 રહે મૂનલાઇટ એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી વિજલપુર નર્સ તરીકે 4 વર્ષથી ફરજ બજાવતી હતી. તેણીને શારીરિક તકલીફ હોય તે બાબતે તબીબને બતાવવા માટે રજા માગતી હતી, પણ ઉપરી નર્સ દ્વારા રજા અને જાતીય સતામણી કરી રહ્યા હોય. તારીખ 22 ઓક્ટોબરના રાત્રિના 12 વાગ્યાથી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના બેડરૂમમાં ઉઢણી વડે ઘરે ભાંસો ખાઈ લીધો હતો. પોલીસે તપાસ કરતાં તેણીએ લખેલ 5 પાનાની સુસાઇડ નોટ પણ કબજે કરી હતી. આ માનસિક ત્રાસ આપનારના નામ લખ્યા છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. ગઈ તારીખ 22/10/2020ના રાત્રિના સમયે વિજલપુર વિસ્તારમાં રહેતી મેઘા આચાર્ય નામની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ કર્મચારીએ તેમના રહેઠાણના સ્થળે તેમના શયનખંડમાં દુપટ્ટાથી પંખા ઉપર લટકી જઈ આત્મહત્યા કરેલ હતી, જે અન્વયે અકસ્માત મોતનો બનાવ વિજલપુર પોસ્ટે ખાતે દાખલ કરવામાં આવેલ હતો અને સદર બનાવ અનુસંધાને મરણ જનાર મેઘાની માતા મીનાક્ષીબેન બાબુભાઈ મેરાઈ નાઓએ ગઈકાલે વિજલપુર પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલના સર્જન ઇન્ચાર્જ સર્જન શ્રી અવિનાશ દુબે, મેટ્રન તારા ગામિત તેમજ વનિતા પટેલ ઓટી ઇન્ચાર્જ, તેમજ મરણ જનાર મેઘાના પતિ અંકિતભાઈ ખંભાતી અને તેમની સાસુ શ્રીમતી જયશ્રીબેન ખંભાતી નાઓ વિરુદ્ધ દહેજ માટે સાસરિયાઓ દ્વારા તેને ત્રાસ આપવામાં આવેલો હતો તે કારણે, તથા બંને મેટ્રન દ્વારા આજે મેઘા મરણ જનાર છે તેને શ્રી અવિનાશ દુબે સાથે શારીરિક સંબંધ રાખવા માટે દબાણ થતું હતું અને જે અન્વયે આ બંને કારણોસર મરણ જનાર મેઘા માનસિક રીતે ખૂબ જ પડી ભાંગેલ હતી અને આ બંને કારણોસર તેણીએ તેમના શયનખંડમાં દુપટ્ટા વડે લટકીને આત્મહત્યા કરેલ હતી, જે અન્વયે તેમની માતાએ ફરિયાદ નોંધાવતા તેમની વિજલપુર પોસ્ટેમાં એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને બનાવની ગંભીરતા જોતા આ કામની આગળની તપાસ નવસારીના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરીનાઓને સુપ્રત કરવામાં આવેલ છે. તમામ જે કાંઈ પુરાવાઓ અને સાયન્ટિફિક એવિડન્સ છે એ તમામ કલેક્ટ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અને મરણ જનારને પૂરતો ન્યાય મળી રહે અને ફરી વખત સમાજમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે એક દાખલારૂપ ઇન્વેસ્ટિગેશન કરી અને આરોપીઓને મહત્તમ સજા થાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે.